हेलो विद्यार्थी मित्रों, आज आप शीखीशू गणित चेप्टर नंबर 10 एम पार्ट बीजो एम क्वेश्चन नंबर 10। नियमित पंचकोण की परिमिति 100 सेमी है, केटली है 100 सेमी है, तेनी दरेकनी बाजू की लंबाई केटली है। तो आप आग सूखी चूक्या छे कि नियमित पंचकोण की परिमिति सूत्र बराबर है। तो कि नियमित पंचकोण की परिमिति केटली आपेली है, तो कि 100 सेमी। नियमित पंचकोण की परिमिति बराबर 5 × 1 बाजू की लंबाई, तेथी एक बाजू की लंबाई बराबर नियमित पंचकोण की परिमिति छेद में 5। हवे नियमित परिमिति केटली आपी छे, तो के 100 सेमी। 100 सेमी ना छेद में अहीं केटलू छे 5, तो के 5 अहीं मूकस आपणे 20 सेमी। 20 × 5 = 100 એટલે અહીંયા શું આવ્યું વિદ્યાર્થી મિત્રો, આપણું 20 જવાબ આવ્યો। હવે આપણે દાખલા નંબર 11 શીખીએ કે દોરાની ટુકડાની લંબાઈ 30 સેમી છે, કેટલી છે 30 સેમી છે। જો આ દોરોનો ઉપયોગ એ તો કે એક ચોરસ, બી સમબાજુ ત્રિકોણ, સી એક નિયમિત ષટ્કોણ રચવા માટે કરવામાં આવે તો દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી થશે। હવે આપણે આનો દાખલો શીખીશું બરાબર વિદ્યાર્થી મિત્રો। ચોરસની પરિમિતિ આપણને કેટલી આપી છે વિદ્યાર્થી મિત્રો, તો કે 30 આપી છે। હવે આપણે એનું સૂત્ર શું કે ચોરસની એક બાજુની લંબાઈ ચોરસની પરિમિતિના છેદમાં 4, તો આપણને ચોરસની પરિમિતિ કેટલી આપી છે, તો કે 30 સેમી બરાબર એના છેદમાં 4। તો શું જવાબ, 30 ભાગ્યા તમારે શું કરવાનું 4 કરવું, એટલે શું જવાબ આવશે કે 7.5 સેમી તમારો જવાબ આવશે। એનો જવાબ શું આવશે, તો કે 7.5 સેમી। પછી બેમાં એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ આપણને કેટલી આપી છે, 30 સેમી આપી છે। પછી સમબાજુ ત્રિકોણનું પરિમિતિનું સૂત્ર શું થાય, તો કે 3 × ત્રિકોણની એક બાજુની લંબાઈ, તેથી સમબાજુ ત્રિકોણની એક બાજુની લંબાઈ બરાબર ત્રિકોણની પરિમિતિના છેદમાં 3। તો ત્રિકોણની પરિમિતિ આપણને કેટલી આપી છે, તો કે 30 સેમી, કેટલી આપી છે 30 સેમીના છેદમાં 3 બરાબર છે। તો શું જવાબ આવે વિદ્યાર્થી મિત્રો, 10 સેમી તમારો જવાબ આવે, કે 10 × 13 શું થાય 30, તો તમારું શું જવાબ આવે 30 સેમી તમારો જવાબ આવશે। વિદ્યાર્થી મિત્રો આપણને સીમાં શું કહેવાનું છે કે દોરીમાંથી એક નિયમિત ષટ્કોણ બનાવીએ તો બનાવતા નિયમિત ષટ્કોણની પરિમિતિ આપણે શોધવાની છે। તો આપણે આગળ શીખી ચૂક્યા કે નિયમિત ષટ્કોણની પરિમિતિનું સૂત્ર શું થાય, તો કે 6 × 6 એક બાજુની લંબાઈ, તેથી નિયમિત ષટ્કોણની પરિમિતિ બરાબર ષટ્કોણની પરિમિતિના છેદમાં શું આપ્યું છે 6 આપ્યું છે। હવે એની પરિમિતિ આપણને કેટલી આપી વિદ્યાર્થી મિત્રો, તો આપણને એવું છે 30 સેમી, કેટલું આપ્યું છે, તો કે 30 સેમી, 30 સેમીના છેદમાં 6, તો શું થાય 5 × 6 = 30, શું થાય 5 × 6 = 30, તો તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 5 સેમી, 5 સેમી આપણો જવાબ આવશે। હવે આપણે શીખીએ દાખલા નંબર 12, એક ત્રિકોણની બે બાજુના માપ 12 સેમી અને 14 સેમી, કેટલું છે કે 12 સેમી અને 14 સેમી છે। જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો તેની ત્રીજી બાજુનું માપ કેટલું થાય, એ હવે આપણે દાખલો ગણીશું। તો કે શું કે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો, તો ત્રિકોણની બધી બાજુનો સરવાળો, ત્રિકોણની પરિમિતિ બરાબર, તો કે ત્રિકોણની બધી બાજુનો સરવાળો, એટલે આપણને એક અને બે બાજુ આપી છે અને ત્રીજી બાજુનો આપણે સરવાળો ગોતવાનો છે। ચલો આપણે વિદ્યાર્થી મિત્રો હવે ગોતીશું, ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થાય, તો કે ત્રિકોણની બધી બાજુઓનો સરવાળો, હવે એની બધી બાજુ લખશું એટલે કે 12 સેમી આપણને આપ્યો છે, વત્તા 14 સેમી અને ત્રીજી બાજુનું આપણે ગોતવાનું છે, એટલે કે વત્તા ત્રીજી બાજુ। હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, તો કે 12 અને 14નો સરવાળો કરવાનો, એટલે તમને મળશે 26 સેમી, શું મળે 26 વત્તા ત્રીજી બાજુ બરાબર છે। તો આપણને ત્રિકોણની પરિમિતિ કેટલી મળી હતી, કે ત્રિકોણની પરિમિતિ મળી આપણને 36, શું મળ્યું ત્રિકોણની પરિમિતિ આપણને શું મળી 36 આપ્યું છે, તમને ત્રિકોણની પરિમિતિ કેટલી આપી છે 36। હવે લખો ત્રિકોણની પરિમિતિ, ત્રિકોણની પરિમિતિ બરાબર, પરિમિતિ બરાબર કેટલું આપ્યું છે કે 36 સેમી આપ્યું છે બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે શું કરવાનું કે તમને 26 સેમી મળી અને ત્રીજી બાજુની મળી, અને હવે શું કરવાનું, તો કે 36 સેમી, તેથી આપણને 26 મળે અહીંયા, તો કે 26 સેમી વત્તા 36 સેમી વત્તા ત્રીજી બાજુ,
શું કરવાનું? ત્રીજી બાજુ 26 સેમી મળી આપણને, એને 36 સેમી છે ત્રિકોણની પરિમિતિ, એના માટે ત્રીજી બાજુ. હવે શું કરવાનું કે તેથી ત્રીજી બાજુ બરાબર, ત્રીજી બાજુ બરાબર શું થાય? તો કે 36 સેમીમાંથી શું કરવાનો? માઇનસ 26 સેમી. શું થાય કે 36માંથી 26 બાદ કરીએ તો તમને આપણને મળશે 10 સેમી. આ તમારો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. શું થશે? 10 સેમી તમારો જવાબ થશે. હવે દાખલા નંબર 13 આપણે કરીએ. હવે આપણે કરીશું ક્વેશ્ચન નંબર 13. એક ચોરસની બાગની બાજુનો માપ 250 મીટર છે. કેટલું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 250 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા 20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? હવે આપણે એનો આગલો દાખલો ગણ્યો છે. એમાં શું કીધું છે? બાગની પરિમિતિનો એક બાજુનું માપ કેટલું આપ્યું છે? એક બાજુનું માપ આપ્યું છે 250 મીટર. હવે શું કરવાનું? તો કે ચોરસ બાગની પરિમિતિનું આપણે સૂત્ર શોધવાનું છે. કે પરિમિતિનું સૂત્ર શું થાય ચોરસની પરિમિતિનું? તો કે 4 × બાગની બાજુનું એક માપ. હવે આપણે એનો દાખલો કરીશું. હવે ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 × બાગની એક બાજુ. બાગની એક બાજુનો ભાગ તમને શું આપ્યો છે? કે 250 મીટર. એટલે શું કરવાનું? 4 × 250 મીટર બરાબર શું જવાબ આવે? તો કે 1000 મીટર. શું જવાબ આપણે આવો? 1000 મીટર બરાબર વિદ્યા મિત્રો. હવે શું કરવાનું છે? જો કે આપણે તો કે હવે કરવાનું છે કે કેટલો ખર્ચ થયો છે? 20 પ્રતિ શું કહે છે કે 20 રૂપિયા પ્રતિ મીટર ખર્ચ થયો છે. તો હવે આપણે ખર્ચ કરશું. તો કે એક મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય છે? આપણે 20 રૂપિયા. કેટલો થાય છે આપણો? 20 રૂપિયા બરાબર છે. તો કે તેથી 1000 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય છે હવે આપણે ગણીશું. તો કે 20 × 1000 બરાબર શું જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? કે 20000 તમારો જવાબ આવશે. કેટલો ખર્ચ થાય છે? તો કે 20000 રૂપિયા તમારો ખર્ચ થાય છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 14, એટલે દાખલો 14. એમાં શું કહે છે કે એક લંબ ચોરસ બાગની લંબાઈ 175 મીટર. કેટલી છે? 175 મીટર. અને પહોળાઈ કેટલી આપી છે વિદ્યાર્થી મિત્રો? 125 મીટર. કેટલી આપી છે? 125 મીટર. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા 12 પ્રતિ મીટર પ્રમાણે છે. આ દાખલો ઉપર પ્રમાણે છે. તો ચલો આપણે હવે આગળ જોઈશું. હવે આપણે વિદ્યાર્થી મિત્ર જોવાનું છે કે લંબચોરસ બાગની પરિમિતિનું સૂત્ર. તો કે 2 × લંબાઈ વત્તા પહોળાઈ. તો આપણને કેટલી લંબાઈ આપી છે? 175. કેટલી આપી છે? 175. અને પહોળાઈ કેટલી આપી છે? 125. તો શું કરવાનું? 2 × લંબાઈ કેટલી આપી છે? 175 મીટર વત્તા પહોળાઈ કેટલી આપી છે? તો કે 125 મીટર. કેટલી આપી છે પહોળાઈ? 125 મીટર. અહીંયા તમારો કૌંસ પૂરો થશે. હવે શું કરવાનું? તો કે 2 × 175 વત્તા 125 એટલે તમારો જવાબ આવશે 300. શું જવાબ આવે? તો કે 300. પછી શું કરવાનું? તો કે 2 × 300 એટલે 2 × 300 એટલે 3 × 2 = 6 અને પાછળ 2 મીંડા લગાવી દેવાનું એટલે તમારો જવાબ આવશે 600 મીટર. શું જવાબ આવ્યો તમારો? 600 મીટર. હવે શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે રૂપિયા 12 પ્રતિ મીટર પ્રમાણે તેનો કેટલો ખર્ચ થશે. પછી એને વાડ કરવાની છે ફરતે તેનો કેટલો ખર્ચ થશે એ આપણે હવે જોઈશું. તો શું કહે છે કે એક મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય છે? તો કે ₹12 કેટલો થાય છે? કે ₹12 થાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે શું કરવાનું છે કે તેથી 600 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય? તો કે 600 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર 12 × 600. શું થાય? 12 × 600. તો શું જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 7200 રૂપિયા ખર્ચ થશે. કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 7200 રૂપિયા તમારો ખર્ચ થશે. હવે દાખલો આપણે 15મો કરીશું.
चलो विद्यार्थी मित्रों हवे क्वेश्चन नंबर 14 એટલે કે 15મો દાખલો શીખીએ. એમાં શું છે કે સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે જેની એક બાજુનું માપ કેટલું છે વિદ્યાર્થી તો કે 75 મીટર છે. બુલબુલ એક લંબો ચોરસ બાગની ફરતે દોડે છે જેની લંબાઈ 60 મીટર છે અને પહોળાઈ 45 મીટર છે. કોણ ઓછું અંતર દોડે છે? તો પહેલા આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તો કે ચોરસ બાગની ફરતે સ્વીટી દોડે છે બરાબર છે. ચોરસ બાગની લંબાઈ કેટલી આપી છે તમને? તો કે એક બાજુનું માપ આપ્યું છે તમને 75 મીટર. હવે શું કરવાનું? તો કે ચોરસ બાગની પરિમિતિ આપણે શોધવાની છે. તો તમને સૂત્ર આવડે છે? તો કે 4 ગુણ્યા બાજુની લંબાઈ. શું આવે? ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. શું સૂત્ર આવે બાળકો? તો કે ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. 4 ગુણ્યા તમને બાજુની લંબાઈ કેટલી આપી છે? તો કે વિદ્યાર્થી મિત્ર 75 મીટર. કેટલું આપ્યું છે? 75 મીટર. તો હવે શું કરવાનું? તો 4 ગુણ્યા 75 એટલે તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્ર 300 મીટર. કેટલો આવે? તો કે 300 મીટર બરાબર છે. હવે શું કીધું છે? જેની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 45 મીટર છે બરાબર છે. તો હવે શું કરવાનું? તો કે લંબ ચોરસ બાગની પરિમિતિ શોધવાની છે. શું કરવાનું છે? કે લંબ ચોરસ બાગની પરિમિતિ એનું સૂત્ર પણ તમને આવડે છે. તો કે શું આવે? તો કે લંબ ચોરસ બાગની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌ લંબાઈ વત્તા પહોળાઈ. વિદ્યાર્થી મિત્રો લંબચોરસ બાગની પરિમિતિનું સૂત્ર આપણે લખ્યું કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. હવે 2 લંબાઈ તમને કેટલી આપી છે? તો કે તમને લંબાઈ આપી છે તમને કેટલી આપી છે વિદ્યાર્થી મિત્રો? તો કે 60 મીટર. કેટલી આપી છે? 60 મીટર. વત્તા પહોળાઈ કેટલી આપી છે? તો કે 45 મીટર. કેટલું આપ્યું છે? 45 મીટર. હવે શું કરવાનું? તો કે 2 ગુણ્યા 60 અને 45નો સરવાળો. તો કે શું આવે? તો કે 105 મીટર. હવે શું કરવાનું? તો કે 2 ગુણ્યા 105 મીટર એટલે તમારો જવાબ આવશે 210 મીટર. શું આવે? 210 મીટર. હવે તમને કીધું છે કે કોણ ઓછું અંતર દોડે છે? કે સ્વીટી દોડે છે કે બુલબુલ દોડે છે? તો આપણે શું લખવાનું? કે બુલબુલ કેટલું દોડી છે? તો કે 220. બુલબુલ કેટલું દોડી? તો કે 220 અંતર બુલબુલ. તેથી બુલબુલ સ્વીટી કરતાં ઓછું અંતર દોડે છે. બુલબુલ સ્વીટી કરતાં ઓછું અંતર દોડી છે. તમે પણ જોઈ શકો છો બરાબર છે. સ્વીટી દોડી છે તમારું 300 મીટર અને બુલબુલ કેટલું દોડી છે? 210. એટલે શું કહે છે? બુલબુલ તમારું ઓછું અંતર દોડી છે.